ધોરણ ત્રણ વિષય કલસોર પાઠ પેલો વાંદરાભાઈને વાંચતા ન આવડે તેમાં સતર્ક કરીને પૂછે ગીત એક ગીત આઈપું છે ટીકુ બહેન તો વાંચવાના શોખીન ટીકુ બહેન તો વાંચવાના શોખીન વાંચે નાના અક્ષરવાળી ચોપડીઓ રંગીન ટીકુ બહેન તો વાંચવાના શોખીન ટીકુ બહેન છે તેને વાંચવાનો ખૂબ શોખ છે અને તે નાના અક્ષરવાળી ચોપડીઓ વાંચે છે અને રંગીન ચોપડીઓ આપી હોય ચિત્રવાળી તેવી ચોપડીઓ વાંચે છે છોટા ભીમને સોટી ફોટી બહુ જ વાંચે ખૂબ બધી જ વાર્તાઓ દાદી માફક બોલે આબે હું ટીકુ બહેનનું લેસન કરતો વાર્તા માનો ચીન ટીકુ બહેન તો વાંચનના શોખીન ટીકુબહેન છે એ છોટા ભીમ સોટી ફોટી એવી ખૂબ જ વાર્તાની ચોપડી વાંચે છે અને તેને બધી દા બધી વાર્તા છે એ મોઢે આવડતી હોય છે અને તે વાર્તા દાદી કરે એ રીતે આ બેહુક મોઢેથી કરતા હોય છે અને ટીકુ બહેનનું લેસન છે એ વાર્તામાંનો કરતો હોય ટીકુ બહેનના ઘરમાં તો છે ચોપડીઓના થપ્પા ટીકુની આજ્ઞાથી સાથે વાંચે મમ્મી પપ્પા વાંચતા વાંચતા ઊંઘી જઈને પહોંચી જતા ચીન ટીકુ બહેન તો વાંચનના શોખીન ટીકુ ઘરમાં છે ચોપડીઓના થપ્પા છે અને ટીકુ કહેવાથી એના મમ્મી પપ્પા તેની સાથે વાંચે છે અને ટીકુ બહેન ક્યારેક વાંચતા વાંચતા ઊંઘી જાય છે અને ઊંઘમાં જ સપનામાં તે ચીન પહોંચી જાય છે એક દિવસ તો અંજવાડામાં થયા ટીકુબેન ગૂમ આખા ફળિયા શોધે સૌ કોઈ જાજી પાડી બૂમ સાણા ટીકુબેન પલંગ નીચે વાંચવામાં તલ્લીન ટીકુબેન તો વાંચવાના શોખીન એક દિવસ છે એ અંજવાળામાં ટીકુબેન ગૂમ થઈ જાય છે એટલે ખોવાઈ જાય છે બધા લો બધા લોકો તેને આખા ફળિયામાં શોધે છે અને બૂમો પાડે છે સાણા ટીકુબેન તો પલંગ નીચે વાંચવામાં તલ્લીન પણ ટીકુ બેન છે એ વાંચવામાં એટલા તલ્લીન હતા પલંગ નીચે બેસીને વાંચતા હતા પણ તે કોઈ લોકોનો બૂમ સાંભળતા ન હતા અવાજ સાંભળતા ન હતા ટીકુ બેન તો વાંચવાના શોખીન ટીકુ બેનને વાંચવું ખૂબ જ ગમતું હતું અઢાર વાતચીત એમાં પેલો પ્રશ્ન છે ટીકુ બહેનને શું બહુ ગમતું તો જવાબ ટીકુ બહેનને વાંચવું બહુ ગમતું બીજો તમે શું વાંચો છો તમને શું વાંચવું ગમે તમને જે વાંચવું ગમતું હોય વાર્તાની ચોપડી કાવ્ય બાળગીત તો એ લખવાનું છે ત્રીજો પ્રશ્ન વાંચવું લખવું ગાવું રમવું આ ચાર તમને શું કરવાનું ખૂબ ગમે તો જવાબ લખવાનો અમને વાંચવું ખૂબ ગમે છે જો તમને લખવું ગમતું હોય તો લખવું ખૂબ ગમે છે ગાવું ગમતું હોય તો ગાવું ખૂબ ગમે છે રમવું ગમતું હોય તો રમવું ખૂબ ગમે છે એ રીતે જવાબ લખવાનો છે ચોથું તમે ક્યારે વાંચવા બેસો છો તો અમે સવારે કે સાંજે તમે જ્યારે બેસતા હોય એ લખવાનું છે કે અમે સવારે વેલા બેસતા હોય તો એમ લખવાનું કે અમે સવારે વાંચવા બેસીએ છીએ અને જો સાંજે બેસતા હોય તો એમ લખવાનું કે અમે સાંજે વાંચવા બેસીએ છીએ પાંચમું તમે ક્યાં વાંચવા બેસો છો તો જવાબ અમે સ્ટડી રૂમમાં વાંચવા બેસીએ છીએ છ ટીકુ બહેનને તેના મમ્મી પપ્પાને શું કરવાનું કહ્યું ટીકુ બહેનને તેના મમ્મી પપ્પાને શું કરવાનું કહ્યું હતું તો જવાબ લખવાનો ટીકુ બહેને તેના મમ્મી પપ્પાને વાંચવાનું કહ્યું હતું સાત અમારા ઘર તમારા ઘરમાં કોણ કોણ વાંચે છે તો જવાબ લખવાનો અમારા ઘરમાં મમ્મી પપ્પા ભાઈ બહેન વગેરે વાંચે છે આઠમું તમારા ઘરે કઈ કઈ ચોપડીઓ છે કાલે જવાબ આપજો તો તમારા ઘરમાં જે જે ચોપડીઓ હોય તે લખવાની છે તમે અત્યારે ભણો છો ત્રીજા ધોરણમાં આવતી હોય એ ચોપડીઓ નહીં બીજી ચોપડીઓ જે હોય વાર્તાની હોય ભજનની હોય કોઈ કીર્તનની હોય બાળગીતની હોય તો એ ચોપડીઓના નામ લખવાના છે નવમું બધા ટીકુ બહેનને ક્યાં શોધતા હતા જવાબ બધા ટીકુ બહેનને ફળિયામાં શોધતા હતા દસ ટીકુ બહેને ક્યાંથી મળ્યા ટીકુ બહેન ફળિયામાંથી મળ્યા

તો એમાં ચોથે નંબરનું વાક્ય છે સામેની સાઈડ વાર્તા એની સામે ચોપડીઓ ઘણી બધી ચોપડીઓ હતી તો એને એની સામે જોડી દેવાનું છે ચોથું છે તે પલંગ નીચે તે પલંગ નીચે વાંચવા બેસતા એટલે સામેની સાઈડ થી વાક્ય ત્રીજું એ છે સંતાઈને વાંચતા હતા તો તેની સાથે જોડી દેવાનું છે પાંચમું બધા ટીકુ બહેનને બધા ટીકુ બહેનને શું કરતા હતા તો કે ફળિયામાં શોધતા હતા તો એમાં બીજું વાક્ય છે બૂમ પાડીને શોધતા હતા તો તેની સાથે જોડી દેવાનું છે પછી વીસ વીસમું આપ્યું છે જુઓ સમજો અને લખો એમાં ઉદાહરણ આપ્યું છે ન ખી સો એટલે સો ખી ન તો એ રીતે લખવાનું છે કે આડાઉડા અક્ષર આપ્યો છે એમાંથી સાચો અક્ષર બનાવીને લખવાનું છે તો પેલું છે ડી પ ચો તો ચોપલી પછી છે બીજું છે ન જી તો જી ન ત્રીજું છે ન સ લે તો લે સ ન પછી ચોથું છે એડી ફ તો લખવાનો સાચવા કે ફળી એ પછી પાંચમું છે ન હે બ કુટી તો ટીકુ કુ બ હે ન જેમાં છ આપ્યું છે પ તો એનો સાચો શબ્દ બનાવીને લખવાનું છે પલંગ સાતમું છે જ્ઞા આ તો આ જ્ઞા પછી આઠમું છે રા વા જ અ તો અ જ વાળા